આજે આપણે જે માઇક્રોવેવ ઓવનમાં પોપકોર્ન બને, જે રેડી પેકેટ આવે છે, એના પોપકોર્ન બનાવીશું. તો અહીંયા મેં પેકેટ ખોલ્યું તો અંદરથી એક આવી બેગ નીકળી અને એની અંદર જે મકાઈને બધો મસાલો નાખેલો હોય છે, પેકેટની ઉપર લખેલું છે એવી રીતે મેં માઇક્રોવેવમાં 3 મિનિટ માટે મૂકી દીધું. અંદર મારા પોપકોર્ન બને છે, ફૂટવાનો પણ અવાજ આવ્યો અને આ જોયું તો આખી બેગ મોટી ફૂલીને થઈ ગઈ છે, પોપકોર્નની ભરાઈ ગઈ છે. આને આપણે ધીરે ધીરે ખોલીશું કેમ કે અંદરથી ખૂબ જ ગરમ વરાળ આવે છે, દાજી ન જવાય એવી રીતે ખોલીએ. એક બાઉલમાં મેં પોપકોર્ન બધા કાઢી લીધા છે. આપણે આ બેગ ફેંકીશું નહીં, ફરીથી આપણે યુઝ કરવાની છે. પોપકોર્ન મારા જે થિયેટરમાં મળે એવા બનીને સરસ પોપકોર્ન બની ગયા છે. હવે આપણે સાદી મકાઈના પોપકોર્ન બનાવીશું, એ પણ ઓવનમાં જ બનાવીશું. અહીંયા મેં 1/2 કપ જે મકાઈ મળે પોપકોર્ન એ લીધી છે, થોડું મીઠું અને 1/2 ચમચી જેટલી હળદર અને 1 ચમચી તેલ નાખીને બધું મિક્સ કરી દઈશું. હવે આપણે જે બેગમાં પોપકોર્ન બનાવ્યા હતા એ જ બેગ ફરીથી યુઝ કરીશું. અહીંયા મેં જે મિક્સ કરીને મકાઈ તૈયાર કરી હતી એ આપણે બેગમાં ભરી દઈશું. આ મકાઈ કોઈ પણ તમને સ્ટોરમાં મળી જશે, જે પોપકોર્ન ફોડવાની મકાઈ આવે છે. હવે આપણે આ બેગ પહેલેથી જ તે યુઝ કરેલી હતી એટલે એ ખુલ્લી હતી, તો આપણે એને સારી રીતે પેક કરી દઈશું. આવી રીતે ટૂથપીક લેવાની છે, જે લાકડાની હોય, પ્લાસ્ટિકની ટૂથપીક લેવાની નથી. લાકડાની ટૂથપીકથી આપણે એને પેક કરી દઈએ બેગને. પ્લાસ્ટિકની ટૂથપીક હશે તો તે ઓગળી જશે અને ઓવનમાં લાકડાની જ તે યુઝ કરવાની છે. આ બેગને પણ 3 મિનિટ માટે ઓવનમાં મૂકી દઈએ. ઓવનમાં પોપકોર્ન બનાવીશું એટલે એકદમ ઇઝી બનશે, નથી ગેસની જરૂર કે નથી કોઈ વાસણની જરૂર, એકદમ સરસ રીતે પોપકોર્ન બનશે. જે રેડી પેકેટના પોપકોર્ન આપણે આના પહેલાં ઓવનમાં બનાવ્યા એના જેવી જ તે બેગ આખી ફૂલીને દેખાય છે. હવે આપણે જોઈ લઈએ પોપકોર્ન અંદર આપણા કેવા બન્યા છે. આ પોપકોર્ન પણ મારા એકદમ સરસ બન્યા છે. આમાં મેં થોડી હળદર નાખી હતી એટલે એનો કલર પીળો છે અને પહેલામાં હળદર નહોતી, સોલ્ટેડ હતા એટલે એકદમ સફેદ છે.